ત્રણ સિક્કા ઉછાળતા બરાબર બે છાપ મળવાની સંભાવના પ્રોબેબિલિટી શોધો. તો આપણે પહેલા નિદર્શ અવકાશ વિશે વિચારીએ. આપણે પહેલા કુલ શક્ય પરિણામો વિશે વિચારીએ. છાપને હેડ કહીશું અને કાટને ટેલ કહીશું. તો ત્રણ સિક્કા ઉછાળતા આપણી પાસે ત્રણ હેડ હોઈ શકે. પછી આપણી પાસે બે હેડ અને એક ટેલ હોઈ શકે. ત્યાં એક હેડ, એક ટેલ અને એક હેડ હોઈ શકે. પછી ત્યાં એક હેડ અને બે ટેલ હોઈ શકે. આપણી પાસે એક ટેલ અને બે હેડ હોઈ શકે. આમ ત્યાં એક ટેલ, એક હેડ અને એક ટેલ હોઈ શકે. આપણી પાસે બે ટેલ અને એક હેડ હોઈ શકે. અને પછી આપણી પાસે ત્રણ ટેલ હોઈ શકે. તો આ બધી ત્રણ સિક્કાને ઉછાળવાની અલગ અલગ રીતો છે. પહેલી વખત ઉછાળવું, બીજી વખત ઉછાળવું અને ત્રીજી વખત ઉછાળવું. આ નિદર્શ અવકાશ છે. આ કુલ પરિણામો છે. આપણી પાસે આઠ શક્ય પરિણામો છે. તો હું આ પ્રમાણે લખીશ. બરાબર બે છાપ મળવાની, બરાબર બે છાપ, હેડને આપણે એચ કહીશું, મળવાની સંભાવના. મારી પાસે આઠ શક્ય પરિણામો છે માટે આઠ શક્ય પરિણામો. શક્ય પરિણામો અથવા આ નિદર્શ અવકાશનું કદ છે. તો આ શક્ય પરિણામોમાંથી કેટલા આ ઘટના સાથે સંકળાયેલા છે તમે કુલ પરિણામોને જોઈ શકો છો. તે સંયોજિત ઘટના છે કારણ કે આમાં સંકળાયેલા એકથી વધુ પરિણામ છે. તો આપણે બરાબર બે હેડ વિશે વિચારીએ. આ ત્રણ હેડ છે માટે તે બરાબર બે હેડ નથી. અહીં બરાબર બે હેડ છે, અહીં પણ બરાબર બે હેડ છે, આમાં એક હેડ છે, અહીં પણ બરાબર બે હેડ છે, આમાં ફક્ત એક જ હેડ છે, આમાં પણ ફક્ત એક જ હેડ છે અને આમાં કોઈ હેડ નથી. તો તમારી પાસે એક, બે અને ત્રણ, તમારી પાસે ત્રણ શક્ય પરિણામો આ ઘટના સાથે સંકળાયેલા છે. ત્રણ શક્ય પરિણામો આ ઘટના સાથે સંકળાયેલા છે. આમ તમારી પાસે ત્રણ પરિણામો, ત્રણ પરિણામો જે ઘટનાને સંતોષે છે, સંતોષે છે. માટે એક સિક્કાને ત્રણ વખત ઉછાળતા બરાબર બે હેડ મળવાની સંભાવના એ ઘટના સાથે સંકળાયેલા પરિણામોની સંખ્યાના છેદમાં કુલ શક્ય પરિણામો થશે. એટલે કે તે ત્રણના છેદમાં આઠ થશે.